નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત એટ સેવન સાથે હું સુહિનલ. સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 12 કલાકમાં 154 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો છેલ્લા 2 કલાકમાં જ 98 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. કચ્છના રાપરમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો આ સાથે જ કચ્છના માંડવી તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પણ જોવા મળ્યો છે. અમદાવાદના ધોળકામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. અમદાવાદના દશકોઈમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ખેડાના મેમદાવાદમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આજરોજ વાત કરીએ, અહીં છેલ્લા 2 કલાકમાં જ 98 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. તો ખેડાના મેમદાવાદમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છના રાપરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. આજરોજ છેલ્લા 12 કલાકમાં 154 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો કચ્છના માંડવીમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદના ધોળકામાં 2 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. તો સાથે જ અમદાવાદના દશકોડીમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ખેડાના મેમદાવાદમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા જ ડેમો પણ છલકાયા છે. તો કેટલાક ડેમોમાંથી ડેમના દરવાજા પણ ખોલી નાખવામાં આવ્યા છે. અહીં વલસાડમાં ભારે વરસાદના કારણે મધુબન ડેમના 10 દરવાજા 2.2 મીટર ખોલી 86,000 ક્યુસેકથી વધુ પાણી છોડાયું હતું. તો ભરૂચના અંકલેશ્વરમાં 3.5 ઇંચ વરસાદ થતા જ અમરાવતી નદી 2 કાંઠે વહેતી જોવા મળી હતી. જામનગરમાં ભારે વરસાદ થતા જ 17 જેટલા ડેમો ઓવરફ્લો થયા છે. તો સુરતમાં હોસ્ટેલોમાં પાણી ભરાતા 45 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું હતું. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ઉત્તર અને મધ્ય સાથે જ પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખૂબ જ ઓછો નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તેમજ ભારે વરસાદને પગલે નદી નાળા છલકાઈ ગયા છે. રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો આ સાથે જ નવસારી, ડાંગ, સુરત અને કચ્છમાં સતત વરસાદ પડી રહ્યો છે. નવસારી, સુરત અને કચ્છમાં વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. તેમજ અવિરત વરસાદને કારણે નદીઓ 2 કાંઠે વહેવા લાગી છે. ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. આજે પણ વહેલી સવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે દ્વારકા વિસ્તારના પૂરગ્રસ્ત વિસ્તારોનું પણ હવાઈ નિરીક્ષણ કર્યું છે. તો આ સાથે જ મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ વડા વિકાસ સહાય અને એસીએસ પંકજ જોશી પણ જોડાયા હતા. સુરતમાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. સુરતમાં અવિરત વરસાદને પગલે આ નિર્ણય લેવાયો છે. શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, સુરતથી અતિવૃષ્ટિના પગલે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. કલેક્ટરની સૂચનાથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો જિલ્લા શિક્ષણ અધિકારી નિયંત્રણની સાથે જ શાળામાં રજા જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. હવામાનની આગાહી મુજબ હજુ પણ આગામી સમયમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. તો સુરતમાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. સુરતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. તો સાથે જ
નિર્ણય જાહેર કરાયો છે. હવામાન વિભાગની આગાહી છે હજુ પણ આગામી સમયમાં વરસાદ પડવાની શક્યતા છે, તેથી સુરતમાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. કચ્છનો અબડાસાથી સમાચાર સામાવ્યા છો. હાલ અત્યારે રાજ્યમાં વરસાદી માહોલને પગલે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયો છે. અહીં મીઠી ડેમ ઓવરફ્લો થયો છે. 40 થી વધુ ગામોને પીવા માટે પાણી પૂરતું પડતો આ ડેમ ઓવરફ્લો થતા જ આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. તો કચ્છના અબડાસાનો મીઠી ડેમ ઓવરફ્લો થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અબડાસા ખાતે મીઠી ડેમ ઓવરફ્લો થતા જ આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. આ ડેમ 40 થી વધુ ગામોને પીવા માટે પાણી પૂરું પાડે છે. તો સમાચાર છે કચ્છના અબડાસાથી, મીઠી ડેમ ઓવરફ્લો થયો છે. મીઠી ડેમ ઓવરફ્લો થતા જ આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. તો કચ્છના અબડાસાનો મીઠી ડેમ ઓવરફ્લો થયો છે. 40 થી વધુ ગામોને પીવા માટે પાણી પૂરતું પાડતો આ મીઠી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા જ નયન રમ્યો દ્રશ્યો સામે આવ્યા છે. તો કચ્છના અબડાસામાં મીઠી ડેમ ઓવરફ્લો થયો છે. જૂનાગઢમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે. સમાચાર સામે આવી રહ્યા છે નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. તો જૂનાગઢમાં ભારે વરસાદને કારણે ઓઝત નદી ગાંડીતુર બની છે. તે ગાંડીતુર બનતા જ સુરક્ષા દિવાલ તૂટી છે. ઓઝત નદીના પાણી નજીકના વિસ્તારોમાં ફરી વળ્યા છે. તો ખેડૂતોની જમીનમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે, જૂનાગઢમાં વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની છે. તો ઓઝત નદી ગાંડીતુર બનતા સુરક્ષા દિવાલ પણ તૂટી ગઈ છે. ઓઝત નદીના પાણી આંબાના બગીચાઓમાં ફરી વળ્યા છે. તો ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે. અહીં ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે. જૂનાગઢમાં ઓઝત નદી ગાંડીતુર બની છે, જેના લીધે સુરક્ષા દિવાલ તૂટી ગઈ છે. તો ઓઝત નદીના પાણી આંબાના બગીચામાં ફરી વળ્યા છે. ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે. ઓઝત નદીનો પાળો તૂટતા જ પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. ખેડૂતોની જમીનમાં મોટા પ્રમાણમાં નુકસાન થયેલા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ખેડૂતો ચિંતિત બન્યા છે. જૂનાગઢમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ઓઝત નદી ગાંડીતુર બની છે. નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું છે, જેના લીધે નદીના પાણી આંબાના બગીચામાં ફરી વળ્યા છે. તો આગામી સમયમાં પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. મારું નામ માડમ ભરત, ગામ બામણાસા ઘેડ, તાલુકો કેતો, જિલ્લો જૂનાગઢ. વર્ષોથી આપણે સાંભળતા આવીએ છીએ કે ઘેડ વિસ્તારમાં જળબંબાકાર. આ વખતે પણ એ જ પરિસ્થિતિ છે. આપણે વીડિયા મારફત જોયા હશે વીડિયા કે કેવું પાણી નીકળે છે. 19 જુલાઈ 2024 રોજ જે પાળો તૂટ્યો છે એ દ્રશ્યો પણ જોયા અને આજના દ્રશ્યો પણ જોયા છે. 19 તારીખથી દ્વારકામાં મેઘરાજાનું મેઘ તાંડવ યથાવત જોવા મળી રહ્યું છે. દ્વારકામાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 3-4 દિવસથી મેઘરાજા મુસળધાર વરસી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો 4 દિવસની અંદર 50 ઇંચથી પણ વધુ વરસાદ દ્વારકામાં વરસી ચુક્યો છે. બસ ફસાતા જ નગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હતું. તો દ્વારકામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મેઘો મુસળધાર જોવા મળી રહ્યો છે. મેઘરાજાનું તાંડવ યથાવત છે. તે વચ્ચે જ ઘટના આવી છે સામે. અહીં બસ ફસાઈ જતા જ નગરપાલિકાની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યો હતો. તો જે દ્રશ્યો સામે આવ્યા છે દ્વારકાથી, અહીં રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તે રીતનું પાણી વહી રહ્યું છે અને તે વચ્ચે જ એક બસ ફસાઈ ગઈ હતી. નગરપાલિકાની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. બસમાંથી સલામત રીતે લોકોને બહાર કાઢ્યા હતા. તો દ્વારકામાં મેઘરાજાનું તાંડવ યથાવત છે.
દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 3-4 દિવસથી દ્વારકામાં મેઘરાજા મુસળધાર વરસી રહ્યા છે. તો દ્વારકા જિલ્લામાં વરસાદને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ બાદ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક યોજી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તો નિરીક્ષણ બાદ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. દ્વારકામાં અવિરત વરસાદને પગલે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે દ્વારકા ખાતે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ હાથ ધર્યું હતું. ત્યારબાદ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તો બેઠક યોજીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દ્વારકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે દ્વારકા ખાતે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ બોલાવી છે. સુરતમાં પણ અવિરત વરસાદ નોંધાયો છે. સુરત આખું જળમગ્ન થઈ ગયું છે. રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. વરસાદને કારણે સુરતમાં ખાડી પૂરનો ખતરો પણ છે. સુરતને નવસારીને જોડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. 2 કિલોમીટર સુધીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહારને સીધી અસર થઈ છે. રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો સુરતમાં મેઘરાજા મુસળધાર વરસી રહ્યા છે. વરસાદી માહોલને પગલે રસ્તા ઉપર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે જ રસ્તા ઉપર પાણી ભરાતા વાહન વ્યવહારને સીધી અસર થઈ છે. ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો સુરતમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. વાહન ચાલકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. તો સુરત ને નવસારી ને જોડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. જામ જોવા મળી રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના સ્થાને પણ અનેક પ્રશ્નો
પ્રશ્નો ઉભરવા પામ્યા છે. પાણીનો નિકાલ નથી જોવા મળ્યો. અહીં પાણી ક્યાં જઈ, પાણી અહીંયા રસ્તા પર આવીને અટકી પડ્યું છે. પાણીનો નિકાલ નથી જોવા મળ્યો, જેથી આ પ્રકારની ભીતિ સર્જાવ જોવા મળી રહી છે. આપણી સાથે પૂજાની સાથે મંત્રી સુરત. નવસારીના જુલાલપુરમાં દરિયાના પાણી પ્રવેશી ચૂક્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે નવસારીથી દક્ષિણ ગુજરાતમાં પણ સાંભળેધાર વરસાદ પડી રહ્યો છે. તો નવસારીમાં વાસી બોરસી ગામમાં અહીં દરિયાના પાણી પ્રવેશ્યા છે. દરિયામાં કરંટ વધતા જ ગામમાં પાણી પ્રવેશી ચૂક્યા છે. તો નવસારીમાં પ્રોટેક્શન વોલ ન હોવાથી ગામમાં પાણી પ્રવેશ્યા છે. સમાચાર સામે આવ્યા છે નવસારીથી પ્રોટેક્શન વોલ ન બનતા ગ્રામજનો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે. તો વાસી બોરસી ગામે પાણી ગામડામાં પ્રવેશી ચૂક્યા છે. નવસારીના જલાલપુરના સમાચાર છે, દરિયાના પાણી ગામમાં પ્રવેશી ચૂક્યા છે. ગ્રામજનોની રજૂઆતો હોવા છતાં પણ કાર્યવાહી નથી કરાઈ. તો પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે ગ્રામજનો હવે સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે. નવસારીના જલાલપુર ખાતે દરિયામાં કરંટ વધતા જ પાણી ગામમાં પ્રવેશ્યા છે. લોકોની ઘરવખરીને સીધી અસર થઈ છે. દ્વારકામાં અવિરત વરસાદને પગલે તંત્ર દ્વારા મદદનો હાથ લાંબો કરવામાં આવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે દ્વારકાથી. દ્વારકામાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. તો જિલ્લાના નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. તકલીફ પડે તો અહીં આપેલ નંબર પર સંપર્ક કરવા માટે અનુરોધ કરાયો છે. જિલ્લાના નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. તો દ્વારકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે તંત્રએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. અહીં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાતી હોય છે. સ્થાનિક લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થતું હોય છે. દેવભૂમિ દ્વારકામાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે. સમાચાર સામે આવી રહ્યા છે દેવભૂમિ દ્વારકાથી. તો દ્વારકા ખાતે મેઘરાજા મુસળધાર વરસી રહ્યા છે. ભાણાવડના 6 દરવાજા, 2 ફૂટ તેમજ 4 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. પાણીની આવક ચાલુ જ રહેતા ડેમના દરવાજા ખોલાયા છે. તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો દ્વારકાના 6 અને પોરબંદરના 8 ગામડાઓને એલર્ટ કરાયા છે. ભાણવડમાં 24 કલાકમાં 44 જેટલો વરસાદ નોંધાયો છે. તો અહીં 6 દરવાજા 2 ફૂટ ખોલાયા છે, જ્યારે અન્ય 4 દરવાજાને 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે. પાણીની આવક સતત ચાલુ રહેતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ નજીકના ગામડાઓને પણ એલર્ટ કરાયા છે. દ્વારકાના 6 ગામડાઓ, જ્યારે પોરબંદરના 8 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. અવિરત વરસાદી માહોલને પગલે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. તો ભાણવડમાં 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. દ્વારકાના જામ ખંભાળિયા ખાતે 3 માળનું મકાન ધરાશયી થયું છે. સમાચાર સામે આવી રહ્યા છે મકાન ધરાશયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. જામ ખંભાળિયા ખાતે ઘટના બની છે. ગગવાની પાસે આ ઘટના સામે આવી છે, જેમાં 3 લોકો હજુ પણ દબાયા છે. તો દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે, દ્વારકામાં 3 માળનું મકાન ધરાશયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. ફાયર તેમજ નગરપાલિકા સ્ટાફ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યો છે. ગગવાની ફરીમાં આવેલ મકાનમાં 7 જેટલા લોકો દબાયા હોવાની માહિતી મળી રહી છે. 3 લોકો હજુ પણ દબાયા છે, તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. તો સમગ્ર જે વિગતો સામે આવી છે, જેમાં 4 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. હજુ પણ 3 લોકો અંદર દટાયા હોવાની માહિતી મળી રહી છે. જે દ્રશ્યો સામે આવ્યા છે દ્વારકાના જામ ખંભાળિયાથી. જામ ખંભાળિયા ખાતે 3 માળનું મકાન ધરાશયી થયું છે. ઘટનાને પગલે ફાયર તેમજ નગરપાલિકાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા જયસુખ મોદી ફોન લાઈન પર જોડાયા છે.
જીજે શુક જામખંભાળિયામાં મકાન ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે. શું છે સમગ્ર વિગત? જી, વાત કરવામાં આવે તો ખંભાળિયાના સગવાળી શેરીમાં જે છે જૂનું જર્જરિત મકાન છે, જે હાલ અત્યારે ધરાશાયી થઈ છે. આ મકાનની અંદર 7 થી 8 લોકો જે હતા ત્યારે 4 થી 5 જણા છે એ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે. અને હજુ પણ છે જે 3 જેટલા લોકો જે છે હાલ અત્યારે ફસાયેલા છે. ત્યારે નગરપાલિકા ટીમ છે અને એનડીઆરએફ ની ટીમ છે એ પણ અત્યારે પહોંચી ગઈ છે. ફાયર ટીમ છે 108 છે, મામલતદાર છે, પોલીસ છે, તમામ જે તંત્ર છે અત્યારે હાલ અહીંયા પહોંચી ગયું છે અને એનડીઆરએફ ટીમ દ્વારા 3 લોકો ફસાયેલા છે એને બહાર કાઢવાની કામગીરી હાલ શરૂ છે. જી જી જયશુક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ સાથે અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ, ખાસ કરીને અન્ય જિલ્લાઓ પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, દાહોદ અને વડોદરામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યો છે. આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. તો ચાલુ સિઝનમાં 294 મીમી વરસાદ સામે 331.8 મીમી વરસાદ થતા જ અહીં 13% વરસાદ વધુ નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે. आने वाले 7 दिनों के लिए जो वेदर फोरकास्ट है पूरे गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट खबर है, जहां पर लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और वार्निंग की बात करेंगे हैवी रेनफॉल, तो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, नर्मदा, भरूच शामिल है, जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और जहां पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पाटन, बनासकांठा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और बड़ोदरा डिस्ट्रिक्ट शामिल है, जहां पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. વલસાડમાં પડી રહેલા વરસાદને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે અને વરસાદને લઈને શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે. તેમજ કલેક્ટર દ્વારા તમામ સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની મુલાકાત પણ લેવામાં આવી હતી. ત્યારે જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ જિલ્લાના કુલ 49 રસ્તાઓ ભારે વરસાદને કારણે ઓવરટોપિંગ થતા બંધ થયા છે. સાથે જ મધુબન ડેમમાં પાણીની ભારે આવક થતા અહીં ડેમમાંથી પાણી છોડવાની કામગીરી હાથ ધરાઈ છે, જેને લઈને દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારોમાં ગામડાઓને એલર્ટ કરાયા છે. સાથે જ તંત્રના સંબંધિત અધિકારીઓને પણ તૈનાત રાખવામાં આવ્યા છે. તો જિલ્લામાં એક તરફ એનડીઆરએફની ટીમને પણ એલર્ટ મોડમાં રખાય છે. તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર છે. છેલ્લા 48 કલાકથી વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના પગલે વહીવટીતંત્ર એલર્ટ છે. નીચાણવાળા વિસ્તારમાં શાયરનથી અને અમારી એનડીઆરએફની જે ટીમો છે એ પણ સતર્કતા માટેની જાહેરાત કરી રહી છે. અને અત્યારે પણ લો લાઇન જે એરિયા છે તે કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. લોકોને અમારી એક નમ્ર અપીલ છે વહીવટીતંત્ર તરફથી કે જ્યારે વરસાદ વધુ હોય ત્યારે ઘરની બહાર ન નીકળવા માટે એક અપીલ છે. સાથે સાથે વહીવટીતંત્ર તરીકે અમે એક જાહેરનામું પણ બહાર પાડેલું છે કે જ્યાં ડીપનો એરિયા હોય ત્યાં એ લોકો અત્યારે ક્રોસ ના કરે. પોલીસ તંત્રને પણ એલર્ટ કરેલું છે કે જ્યાં ડીપ છે ને ઓવરટેપિંગ થઈને વરસાદ જતું હોય ત્યાં કોઈ પણ બાઇકવાળા અથવા તો ગાડીવાળા ત્યાંથી પસાર થવાની હિંમત ના કરે અને ત્યાં કોઈ પણ ન નીકળે એ માટે જીઆરડીના જવાનો પણ તૈનાત કરેલા છે, વધુમાં બોર્ડ પર મુકાયેલા છે. નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી, અંબિકા, પૂર્ણા અને ખરેરા નદીઓમાં પાણીની આવક થઈ છે.
અને આ નદીઓ બે કાંઠે વહી રહી છે. તો કાવેરી નદીની કાંઠે આવેલ તડકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે. નદી કાંઠે ન જવા માટેની પણ તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરાય છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. તો લો લેવલ બ્રિજ પર વરસાદના પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે સુરક્ષાના ભાગરૂપે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાના કારણે જે ચીખલી તાલુકામાંથી જે કાવેરી નદી પસાર થાય છે, કાવેરી નદીમાં જે બે કાંઠે વહેતી ચૂકી છે, આપણે હાલ જે ઉભા છે કાવેરી નદી કિનારે ઉભા છે, જે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, જે ચેકડેમ આવ્યો છે તે ચેકડેમ પણ જે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે, જેની સાથે જે નદી છે નદી બે કાંઠે વહેતી થઈ રહી છે. જે નદીના પટમાં આવેલું જે તડકેશ્વર મહાદેવ નું મંદિર છે તે મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ચુક્યું છે. જાણે ભોલેનાથ ઉપર જળ અભિષેક થઈ રહ્યો હોય તેવા દ્રશ્ય આપ જે નિહાળી રહ્યા છો. સાથે જે નદીના જે લો લેવલનો જે બ્રિજ આવ્યો છે, જે બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે, જેને બંને છેડે ઉપર જે પોલીસ તંત્ર દ્વારા હોમગાર્ડ જવાનો મૂકી દેવામાં આવ્યા છે કે લો લેવલના બ્રિજ ઉપરથી કોઈ પ્રસાર ન થાય અને કોઈ જાનહાનિ ન થાય તેના માટે બંને સાઈડ ઉપર હોમગાર્ડ જવાનો મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે જે નવસારી જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પથરી છે. સાથે જે નદી નાળાઓ છે, નદી નાળાઓ પણ પાણીની આવક સાથે છલકાઈ ચૂક્યા છે. સેન્સરમાં મંતવ્ય ન્યૂઝ નવસારી. બનાસકાંઠાના ભાભરમાં મેઘરાજાનું આગમન થયું છે. સમાચાર સામે આવી રહ્યા છે, અત્યારે બનાસકાંઠાના ભાભરમાં વરસાદી માહોલ જામ્યો છે. તો અસહ્ય ગરમી બાદ મેઘરાજાની શરૂઆત થઈ છે. વરસાદ વરસતા જ અનેક રસ્તા ઉપર પાણી ભરાયા છે. તો બનાસકાંઠાના ભાભર ખાતે થોડા સમય માટે મેઘરાજાએ વિરામ લીધો હતો અને ત્યારબાદ આજરોજ વરસાદી માહોલ જામ્યો હતો. તો બાજરી મગફળી જેવા પાકને પણ નવજીવન મળ્યું છે. વરસાદ આવતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જામ્યો છે. અમદાવાદમાં ફાયર વિભાગે એક યુવતીનો જીવ બચાવ્યો છે, જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. અમદાવાદથી ફાયર વિભાગની સરાહનીય કામગીરી સામે આવી છે, યુવતીનો જીવ બચાવ્યો છે. તો આત્મહત્યા કરવા ગયેલી યુવતીનો ફાયર વિભાગે જીવ બચાવ્યો છે. જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, અમદાવાદથી વટવા વિસ્તારમાં ચોથા માળેથી યુવતીએ કૂદવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીને રેસ્ક્યુ કરીને તેને જીવતી હાલતમાં નીચે ઉતારી લેવામાં આવી છે. તો 14 ફાયર જવાનોએ 2 કલાક મહેનત કરીને યુવતીને બચાવી લીધી છે. આત્મહત્યા કરવાનો યુવતીએ પ્રયાસ હાથ ધર્યો હતો. તો અમદાવાદમાં ફાયર વિભાગે યુવતીનો જીવ બચાવ્યો છે. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.